જગાભીલના ઘરેથી બાઈને બોલાવે છે ને બુઢાપો આવી ગયો છે સાહેબ, રૂપાના પતરા જેવા વાળ છે, હાથમાં ખોખલી લાકડી છે, ધીમા 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 ડગલા માંડતા માંડતા માતાજી ચામુંડના ઓટે આવીને ખૂણે આવીને બેઠા ને પગે ખોળો પાથરીને મારી જોગમાં આવ્યા માન ખોળો પાથરીને પગે લાગીને કીધું કે મારી કે લે ભાઈ ખોળો પાથેર, હું તારા કળ ભાગલાની દેવ સાવણ છો, આજ મને હરખ નો હિરોળો આવ્યો છે, મારા જવાલાની આંખમાં આહુડો આવ્યું છે ને, અને તું ખોળો પાથેર ની ખોળા ની માલિક હું સાવણ ખમા નાખું છું બા. મારી ખમા દે એનું તો કોઈ વાંધો નથી મને કોઈ વાતનો, પણ હવે બુઢાપો આવી ગયો, જગતના ચોકની માલિપા મારી મને બુઢાપો આવ્યો છે, અને હવે આ ઉંમરે જો તને હરખ થતો હોય ને આ ઉંમરે તું ખમા દેતી હોય ને આ ઉંમરે જો કદાચ તને એમ થાય કે મારા જહાન ઘેરે પારણું બંધાવું તો મારી જેવો તેવો જોતો નથી, મારી તારી પાસે અરજ બીજી કઈ નહીં, પણ એ જે ખમા નાખી નઈ ખમા ની માલિપા મારી આટલું માંગુ છું કે દુનિયાની માલિપા ચાંદો ને સૂરજ રે ને મારી ક્યાં સુધી કઈક તારું નામ રે ને કઈક અમારું નામ રે ને એવી ખમા અમને આપજે બે માણા ને. ભાઈ ઝડ ખોળો પાથર મન સામુંડા ને હરખ નો હિલોળો આવ્યો છે, ની જાય નહીં તારા ખોળા ની માલિપા ખમા નાખો ને જા ચામુંડ તને વચન આપું છું આજે ખાંડિયા તરહોલ ની માલિપા થી, તારા ખોળા ની માલિપા ખમા નાખું ની ખમા ની માલિપા દીકરો આપું આ ઉંમરે દીકરો આપું. માણા ધરતી ની માથે હાલે છે ને તો કા તને જે ખમા આપું ની ખમા ની માલિપા જે દીકરો આપું એ દીકરાને કદાચ આ દરિયાના પેટાળની માલિપા કદાચ આ માણા ધરતી માથે હાલે એમ જોઈ, તારા દીકરાને દરિયાના પેટાળમાં ન ધોડાવું ને તો તારા બાપ જહલાના વ્યવહારની માલિપા હું ચામુંડા ન હોવા. અને સાહેબ ખમા આપી ની ખમા ની માલિપા કાળો ભીલ મારી જોગમાં અહીંયા સાવણ રે જહા ભીલના ઘેરે દીકરો દીધો, માણા ધરતી માથે હાલતો એમ કાળિયો દરિયાના પેટાળમાં હાલતો, આજની તારીખમાં જાવ તો હજી ને કોઠાર છે સાહેબ, કાળિયો બહુ નાનો હતો ને સાહેબ, તેથી જોહો ભીલ ને એના ઘરેથી બાય આ લોક છોડી પરલોક સીધા આવી ગયા હતા, તેથી કાળિયો એકલો હતો ને તેથી મારી ચામુંડા ને આવ્યા હતા સાહેબ, કાળિયાને ઉછેરી પાછેરી ને મોટો તો કર્યો સાહેબ, કાળિયાની જાડેરી જાન જોડીને કળહારની બજારમાં મારી ચામુંડ પરણાવવા માટે પણ ગઈ હતી સાહેબ. એ કાળિયાની જાડેરી જાન જોડીને કળહારની બજારમાં ભગવતી જોગમાયા સાવણ પરણાવવા માટે ગઈ હતી સાહેબ. સાહેબ માગો ને હવ આપે, કદાચ જોડી ફેળાવીને માગીએ ને તો હવ આપે, પણ સાહેબ એના નામનું રટણ જ એવડું કરીએ કદાચ વગર માગીએ મન દુભાઈ ઈ પેલા આવીને ઉભી રહીએ આપણા કળ ભાગ લે દેવું હોય છે. જગતમાં કળ વિના બળ નથી, કળ છે બધું છે, નજર કઈ નથી સાહેબ. સમય અત્યારે એવો માથે તાપ તપી ગયો છે ને સાહેબ, કાયમ બેઠો સ્ટેજ ઉપર એટલે એક ટકોર હજારો માણાની ભીડમાં કરું છું સાહેબ, જેથી ભીડ પડે ને સાહેબ તેથી આપણા વડવા અહીંયા 72 પેઢીનો હોહો પેઢીનો વ્યવહાર મૂકીને ગયા છે, એની હોતી જઈને આહુડા પાડીને કહી દેજો એને. બાકી સાહેબ બહાર જેટલી ડોટું દેહો ને 5-15 થી પારકી માતા છે સાહેબ, દાડી આવે ઘરની ન થાય.
પણ સાહેબ અહીંયા કદે આ થડે કદે ગમે આપણો થોડો હશે ને સાહેબ, મેં મારી પેલા મારા બાપે પૂંજી છે, એની પેલા એના બાપે પૂંજી છે. એ સાહેબ મારું તમારું ભજન નહીં હોય, આપણા બાપનું નહીં હોય, આપણા દાદાનું નહીં હોય, આપણા પરદાદાનું તો હશે ને સાહેબ, એના હાથનો તો કોળિયો કોક દીક જમી છે ને. હા ભાઈ હમણાં નથી કહેતો સાહેબ, 5-15-100 મહિના મોડું કરશે, પણ જો ભરોસો રાખશો ને તો મોડું નહીં આપે સાહેબ. બાકી જગતના ચોકની માલિપા સાહેબ કદાચ એના સહી એના મટવાના નથી સાહેબ, ગમે ત્યાં જાયશું. મેં ખરેખર માનસિંહભાઈ આ તારણ કાઢેલું છે કે માણા થાકી ગયો હોય દુનિયાથી, કે હવે કોઈ પારો નો આર નથી, હવે બસ પોતાના મઢે જાય, પોતાના ભૂવા પાસે જાય, પાટ મંડાવે, દાણા જોવડાવે, તો કદાચ 5-15 મહિનાનો 6 મહિનાનો વધાડ મારે તો વળી એમાં કંઈક આગું પાછું થાય, કારણ કે આપણી સુરતા ને આપણું ધ્યાન ન્યા ન જાતું હોય છે. એટલે વધારે કદાચ કામ ન થાય તો કે આપણા ભૂવામાં કઈ નથી, ત્યાં બરોબર કઈ જામતી નથી, એટલે વળી બીજે જાય કે અહીંયા બહુ ભીડ થાય છે ને અહીંયા બહુ સારું જોવે છે, એટલે અહીં જોવડાવીએ, વળી ત્યાં વારામાં બેહે ને વારો આવે ને જોવડાવે, તો વળી ત્યાં હામાં બેહો એટલે પૂછે હું કે તમારું કુળ દેવી કઈ, તો કે ચામુંડમાં, ખોડિયારીમાં, બૂટમાં, મોમાઈમાં જે કઈ હોય તે મૂકો, એની વાસાક વધાવો. ન્યાજની જો કળ ને મોર કરવાનું હોય તો સાહેબ ને ધક્કો ખાવાની જરૂર જ હું કામ છે, અહીંયા જ વિયા જાય. સાહેબ ઘણી જગ્યાએ કાયમ પ્રોગ્રામ કરું છું, કાયમ કહું છું 500-200 વર્ષ જૂના તેજાભાઈ મેં મઢ જોયા છે, કે પેઢીયું ની પેઢીયું ત્યાં વહી ગયું હોય, અને આપણા સો ઘર હોય, 200 ઘર હોય, 500 ઘર હોય, એકાદ જણો કોઈક બહાર જોવડાઈ આવે, એટલે વળી એને વાસા વધાવવા લઈને કીધું કે તમારા મઢમાં માતા જ નથી, એટલે એ પાછો આખા કુટુંબમાં આંટો મારી લે કે આપણા મઢે માતાજી નથી, આપણા મઢે માતાજી નથી, આપણા મઢે માતાજી નથી. એટલે 500 વર્ષ જૂનો પાલક છે એ તો જો, અને જો ત્યાં માતાજી ન હોય ને તો ત્યાં 500 વર્ષ જૂનો મઠ છે, કયું લાકડું 500 વર્ષ હાજુ રહી ત્યાં હડો બેહી ગયો હોય. પણ સાહેબ આ એક ટકોર છે, બધો ઘરનો ડાયરો છે ને, એટલે ટકોર કરું છું કે એવી વાતોમાં ન આવશું સાહેબ. બાકી તમને એમ લાગે ને જેથી કે આપણા થરાની માલિપા ધર્મ નથી, આપણા થરાની માલિપા માતા નથી, તેથી કોઈક આપણા કુટુંબની માલિપા વયું જાય ને, તેથી એકવાર પાલખે જઈને હામા ફળાની હામું ઉભા રહી જાય સાહેબ, રોજ દર્શન કરતા હશો ને તેથી જે ફળાની હામું લાકડાના ફળાની હામું નજર નાખજો. એ સાહેબ જેમ માણાની આંખની માલિપાથી આંખુડા જતા છે એમ કદાચ જો ફળા ન નીતરતા હોય ને, તેથી તો આપણા વડવાના વ્યવહારમાં એને માતા નો હતો. અને સાહેબ બીજું તારે નહીં કાઢ જો, 12 મહિનામાં આહો મહિનાના માતાજીના નોરતા આવે, એમાં એક આઠમનો દાડો આવે, અને આઠમના દાડે સાહેબ એક 12 કલાક 12 મહિનામાં 12 કલાક એને ફાળવી દેજો. તમારું સો ઘરનું કુટુંબ હશે તોય ભલે ને, 1000 ઘરનું કુટુંબ હશે તોય ભલે, એક આંડલે જેથી એક પથણે બેસી જાય ને તેથી પાછા એ થડામાં નજર કરજો, એ ફળાની હામો આ તારણ કાઢજો. એક આંડલે બેહીને કદાચ માતાજીને જમાડશો ને સાહેબ, તો એ લાકડા ના ફળાની માલિપા ભલે ભૂવાય સિંદૂર સોપડ્યો હોય, પણ એ ફળા જો ખિલખિલાટ ન કરતા હોય ને, તેથી તો આપણા વડવાના વ્યવહારની માલિપા માતા નો હોય છે. મૂળ સાહેબ જયારે કોઈ પણ સમય નથી,
અને આ બધું રોજ નથી બોલતો પાછો, આ તો ઘરનો ડાયરો ને બધું સમજુ ડાયરો છે એટલે ટકોર કરું છું સાહેબ. કારણ કે જોઈ જોવી છે સાહેબ બધું, અમને રોજ હાંજ પડે હો ફોન કરતા હોય, ફલાણું આમ ન હોય ને આમ હોય ને આમ ઓલું ન હોય. બાકી સાહેબ એ આપણા વડવાનો વ્યવહાર છે, પાંચે પંદરે સાહેબ ક્યાંય મૂકી નથી જવાની. બાકી જેથી ભીડ પડે સાહેબ તેથી પેલો હોંકારો કરજો, એ ગમે 100 રૂપિયા આડી ઉભી રહી જાય, ઉભી રહી જાય, ઉભી રહી જાય. આવે આવે ને આવે સાહેબ, અને ઈ નો આવે તો આવે કોણ બીજું? કારણ કે સાહેબ ધર્મ ઉપર ભરોસો દી રાખવો, કદાચ 1000 માણાનું ટોળું આવતું હોય ને માર માર કરતું, અને એ 1000 માણામાં સાહેબ કોઈ આપણું ન દેખાતું હોય ને, તેથી એમ આપની સામે જોઈને કહો ને કે માડી જોજે હો, હેઠે ધરતી છે ઉપર આપ છે, અને હાવી એકલો છે, અને 1000 માણા માર માર કરતું આવતું હોય ને એની માલ પાસે કદાચ જો આવીને પાણી પાઈ ન જાય ને સાહેબ, તેથી આપણા વડવાનું ધર્મ ન હોય બાપ.